મૃતકોની ઓળખ શક્ય બને હાલ એ બાબત પણ સામે આવી છે ત્યારે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની બેઠક છ ત્રીસ કલાકે મળવા જઈ રહી છે હેલિકોપ્ટર દુર્ઘટના અંગે આ બેઠકનું આયોજન કરાયું છે આ સમગ્ર મામલે મારી સાથે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સંવાદદાતા કેતન કેતન ફરી એક વખત આપની પાસેથી જાણવા માંગીશ કે સીસીએસ ની આ બેઠક કેટલી મહત્વની અને સીસીએસ ની બેઠક ક્યારે મળતી હોય છે ફરી એક વખત આપની પાસેથી જાણવા માંગુ છું અજય દેશની સુરક્ષા સાથેનો જ્યારે મામલો હોય ત્યારે આ બેઠક મળતી હોય છે અને વડાપ્રધાન પોતે આ નિર્ણય લેતા હોય છે કે કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી એટલે કે સીસીએસ ને બોલાવવાનો નિર્દેશ કરવામાં આવે છે આદેશ કરવામાં આવે છે અને તેમાં દેશની સુરક્ષા સાથે સંકળાયેલા લોકો ઉપરાંત કમિટી મેમ્બર્સ જે હોય છે તેમાં પહેલેથી જ જે કમિટી મેમ્બર્સ જે હોય છે તેમાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત સંરક્ષણ પ્રધાન હોમ મિનિસ્ટર અને ઇન્વાઇટીઝ જે હોય છે મેમ્બર્સ તે સામેલ થતા હોય છે અને હવે જ્યારે દેશની સુરક્ષાનો જ્યારે મામલો છે તો તેમાં અજીત ડોભાલ પણ સામેલ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે બીજી તરફ સેનાધ્યક્ષ મનોજ મુકુંદ નરવણે પણ હમણાં થોડીવાર પહેલાં જ બિપિન રાવતના પરિવારજનોને મળ્યા હતા અને ત્યારબાદ તેઓ સીધા જ રાજનાથસિંહને મળવા પહોંચનાર હતા એવા સમાચારો મળી રહ્યા હતા પરંતુ એ મિટિંગ થઈ ગયા બાદ સીસીએસની મિટિંગ બોલાવવામાં આવી છે અને અત્યારે હાલમાં જે સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે કે મનોજ મુકુંદ નરવણે પણ સામેલ થઈ શકે છે અને જે ઇન્ડિયન એરફોર્સ ચીફ વી આર ચૌધરી જે છે તે સુલુર પહોંચી ચૂક્યા છે એટલે તેઓ આ બેઠકમાં સામેલ નહીં થાય પરંતુ જે સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે પીએમઓ દ્વારા કે આ બેઠક એટલા માટે પણ હોઈ શકે છે કે જ્યારે ત્રણે વડા એટલે કે ત્રણે ભારતની જે ઇન્ડિયન એરફોર્સ છે ઇન્ડિયન આર્મી છે અને ઇન્ડિયન નેવી જે છે ત્રણેના વડા ઉપરાંત તેમનો જે વડો જે છે તે જ્યારે ઇન્જર્ડ થયા હોય અકસ્માતમાં તેવા સમયે દેશની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ ન થાય તે માટે કાર્યકારી સીડીએસ તરીકેની નિમણૂક પણ થઈ શકે છે તે માટે આ બેઠક બોલાવાઈ હોઈ શકે છે અથવા તો ઘટના જે ઘટી છે તેની માટેના તપાસના આદેશો આપી દેવામાં આવે છે પરંતુ આખરે ઘટના કયા કારણોસર

છત્રીસ કલાકે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં ખુદ રક્ષામંત્રી પણ ઉપસ્થિત રહેવાના સમાચાર છે રક્ષા મંત્રીની સાથે જનરલ પણ ઉપસ્થિત રહેશે જનરલ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેવાની વાત છે ત્યારે સૌથી મહત્વની બીજી બાબત કેતન એ પણ બની રહે કે આ હેલિકોપ્ટર દુર્ઘટના જે સમયે બની અને ત્યારબાદની જો વાત કરીએ તો જે જે પ્રકારે તેર લોકોના મોતની પુષ્ટિ કરાઈ ગઈ છે હવે એ કોણ બાકી છે હજી સુધી એ નામ કેમ સામે નથી લાવવામાં આવી રહ્યું અચ્છા એ નામ તો સામે આવી જ ચૂક્યું છે કે ચૌદમું નામ જે સીડીએસ બિપિન રાવતનું છે કે તેઓ હજી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે પરંતુ જે સૌથી જે દેશને જે સવાલ થઈ રહ્યો છે કે એમઆઈ સેવન્ટીન જે હાઈ અલ્ટિટ્યુડ ઓપરેશન્સ માટે જાણીતું છે તે જ હાઈ અલ્ટિટ્યૂડ ઉપર ક્રેશ કેવી રીતે થઈ શકે કારણ કે આ એવા હાઈટેક એવા અદ્યતન હેલિકોપ્ટર જે છે કે જ્યારે કારગિલ યુદ્ધ થયું અને કારગિલ જે અલ્ટિટ્યૂડ ઉપર ભારતે જ્યારે યુદ્ધ કરવું પડી રહ્યું હતું તેવા સમયે ભારતને આવા આ પ્રકારના હેલિકોપ્ટરની જરૂરિયાત હતી કે જે હાઈ અલ્ટિટ્યૂડ ઉપર કેવી રીતે પહોંચી શકે છે કારણ કે હાઈ અલ્ટિટ્યૂડ ઉપર કોમ્બેટ ઓપરેશન કરવું અને એક થ્રસ્ટ સાથે હેલિકોપ્ટર ત્યાં પહોંચે અને જે સેનાના જવાનો જે છે તેમને ત્યાં ઉતારે અને ત્યારબાદ એ ઓપરેશન પૂર્ણ થયા બાદ તેમને ત્યાંથી સુરક્ષિત રીતે લાવવાની જવાબદારી આ હેલિકોપ્ટર ઉપર રહેલી હોય છે આ ઉપરાંત જે સૌથી મહત્વપૂર્ણ કે જે અગાઉની ચર્ચામાં આપણે જાણ્યું કે થ્રી લેયર એક સિક્યુરિટી અને એક તપાસ કરવાની આવતી હોય છે કે જ્યારે વીવીઆઈપી મૂવમેન્ટ હોય કારણ કે સીડીએસનું પદ જે છે એ નેક્સ્ટ ટુ એમ કહીએ કે સંરક્ષણ મંત્રી બાદનું સૌથી મોટું પદ છે એટલે જ્યારે વીવીઆઈપી મૂવમેન્ટ થવાની હોય ત્યારે ખાસ મેઝર્સ લેવામાં આવતા હોય છે કે એવું નહીં કે આ પાર્ટ ચાલી જાય એવો છે હજુ થોડો સમય આપણે જે નોર્મલી જે જોતા આવ્યા હોય છે આપણી રૂટિન કે આ હજી થોડો સમય ચાલી જશે પરંતુ આ જે હેલિકોપ્ટર જે છે તેને હંમેશા યુદ્ધ માટે તૈયાર રાખવામાં આવતા હોય છે એટલે યુદ્ધની અંદર કોઈ ત્રુટી ના રહી જાય કોઈ ક્ષતિ ન રહી જાય તે પ્રકારે તેને બનાવવામાં આવતા હોય છે અથવા તો તેનો રખરખાવ કરવામાં આવતો હોય છે પરંતુ જ્યારે એમાંય સેવન્ટીન વી જે એ સેવન્ટીન કરતાં પણ આગળનું વર્ઝન જે છે તે હાઈ અલ્ટિટ્યૂડ ઉપર એ કારણ કે આપણે જે કારગિલ અને જે જમ્મુ કાશ્મીરના અન્ય એવા સ્થાનો જે જોયેલા છે કે જે હાઈ અલ્ટિટ્યૂડ ઉપર પણ વોર જેવી સિચ્યુએશનમાં આ હેલિકોપ્ટર પોતાની ફરજ અદા કરતા હોય છે પરંતુ જ્યારે આવા સામાન્ય જે પહાડોની આસપાસ જો તેનું આ રીતે અકસ્માત થાય તો શંકા જરૂર રહ્યું છે જે ઉપ શંકા ઉપજાવી રહી છે આ સમગ્ર બાબત અને બીજી મહત્વની બાબત એ પણ છે કે હજી સુધી કયા કારણોસર કોઈ પણ પ્રકારની મહત્વની જે જાહેરાતો છે એ સરકાર દ્વારા કરવામાં નથી આવતી જ્યાં એક તરફ જે જે મીટિંગોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જ્યારે બેઠકો થઈ શકતી હોય તો કોઈ નિવેદન કરવા માટે માટે આવતીકાલનો દિવસ પસંદ કરવામાં આવી રહ્યો છે છે કે કે કેતન એવું એવું પણ પણ બની શકે જે ની બેઠક છે ત્યારબાદ કોઈક નિવેદન આવી શકે છે કેતન જી બિલકુલ અત્યારે હાલ દેશને જે જાણવું હતું કે ચૌદ લોકો જે સવાર હતા તેમાંથી કેટલા લોકોના મૃત્યુ થયા છે દુઃખદ નિધન થયા છે તે જાણવા મળી ચૂક્યું છે પરંતુ આખરે અકસ્માત કેવી રીતે થયો તેની પાછળ કયા કારણો જવાબદાર હતા ઇન્ડિયન એરફોર્સે તપાસના આદેશ આપ્યા છે ગ્રુપ કેપ્ટન અને સ્ક્વોડ્રન લીડર જેવા પાઇલોટ જે એકદમ સક્ષમ માનવામાં આવે છે કારણ કે સ્ક્વોડ્રન લીડર એટલે જય એ ભાષા અથવા તો એ પોસ્ટ છે કે જે આખી જે ઇન્ડિયન એરફોર્સની જે એક ટુકડી જે હોય છે કે એ ટુકડીનો લીડર એ પાયલોટ તરીકે આ જે અકસ્માતમાં માર્યા ગયા છે અને એ વ્યક્તિ જ્યારે આ હેલિકોપ્ટર ચલાવતા હોય ત્યારે કોઈ પ્રકારની ક્ષતિ કેવી રીતે રહી જાય કારણ કે આ જ સવાલો ક્યારના ખૂંચવી રહ્યા છે કે તેનું અગાઉથી જે મેં અગાઉ મેં કહ્યું કે તેની ત્રુટી કોઈ ક્ષતિ કોઈ રહી ગઈ છે કે નહીં તેનું હંમેશા ચેકિંગ થતું હોય છે અને પ્રિવેન્ટિવ મિઝર્સ જે કહેવાય કે છેલ્લી ઘડીએ પણ તેનું ચેકિંગ થતું રહેતું હોય છે અને અગાઉ જે આપણા ડિફેન્સ એક્સપર્ટે જયંતભાઈએ જે કહ્યું કે થ્રી લેયર તેનું ચેકિંગ થતું હોય છે કે જ્યારે રૂટિન ચેકિંગ ઉપરાંત જ્યારે ઉડાન ભરવાનું છે ઉડાન ભર્યા બાદ જે તે સ્થળે પહોંચે ત્યારબાદ પણ તેમાં કોઈ ક્ષતિ સર્જાઈ નથી તે પ્રકારનું પણ ચેકિંગ હંમેશા થતું રહેતું છે અને તેમાં પણ આ જ્યારે વીવીઆઈપી મુમેન્ટ જે છે કારણ કે દેશ માટે દરેક જવાન મહત્વપૂર્ણ છે તેની એક જવાન પાછળથી જે દેશે જે ઇન્વેસ્ટ કરેલું છે કે તેની મહેનત તેની ધગ્ગ તેની લગન ઉપરાંત જે આખો તેને જે પ્રેક્ટિસથી લઈને તમામ એક નિપુણ જવાન બનાવવાની જે વાત જે છે તો એ જવાનને ઘુમાવવો હંમેશા એક દુઃખદ ભારત માટે રહેતું હોય છે અને હવે જ્યારે આ પ્રકારનો અકસ્માત થયો છે ત્યારે સવાલ અનેક ઉપજાવી રહ્યા છે સવાલ સવાલ ઘણા ઘણા થઈ રહ્યા રહ્યા છે છે સામે આવી ત્યારે કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે કુન્નુર માં બનેલી દુર્ઘટનાને પગલે હાલ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે યશવર્ધન યશવર્ધનસિંહ દિલ્હી આવવા રવાના થઈ ગયા છે તેમણે મુંબઈના તેઓના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે હવે નજર કરીશું ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું સમગ્ર આ ઘટનાને મારા સહયોગી ભક્તિ આ સમગ્ર ઘટના સમજાવવાનો પ્રયત્ન કરશે જી ભક્તિ ખૂબ જ ગોઝારો દિવસ આપણા સૌ માટે આ કહી શકાય કારણ કે જે રીતે આ સમાચાર આવતાની સાથે જ કમકમાટી ઊભી થઈ ગઈ હતી અને અત્યાર સુધી તેર લોકોના મોત જે છે તે આ સમગ્ર ઘટનામાં થઈ ચૂક્યા છે ત્યારે આ સમગ્ર ઘટના કેવી રીતે બની તે જાણવામાં સૌ કોઈને ઉત્સુકતા છે જો વાત માનવામાં આવે તો બાર સાડા બાર વાગ્યાની આસપાસ આ સમગ્ર ઘટના જે છે તે બની હોવાનું માનવામાં આવી રહ્યું છે પરંતુ તેના સમાચાર એક અને સત્તર વાગે આવ્યા અને ત્યારથી જ આ સમાચાર જે છે તે you કોઈને મચાવી નાખ્યા છે જે આ ઘટના છે તેની જો વાત કરવામાં આવે તો તમિલનાડુમાં પ્લેન ક્રેશ થયું અને બપોરે બાર અને ત્રીસ કલાકે આપલે હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે આ સમગ્ર ઘટના ખૂબ જ ગંભીર અને કમકમાટી ભરી છે હેલિકોપ્ટરમાં સવાર હતા જનરલ બિપિન રાવત મહત્વનું છે કે બિપિન રાવત જ્યારે સવાર હતા ત્યારે પણ આ સમગ્ર ઘટના બની છે અને એ સાથે જ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ છે બિપિન રાવત મહત્વનું છે કે હેલિકોપ્ટરમાં કુલ ચૌદ લોકો સવાર હતા જેમાં જનરલ બિપિન રાવત પણ સવાર હતા અને તેની સાથો સાથ તેમના પત્ની પણ સવાર હતા બિપિન રાવતના પત્ની પણ હેલિકોપ્ટરમાં સવાર હતા અને આ ઘટના જે રીતે બની છે તે ખૂબ જ દુઃખદ માનવામાં આવી રહી છે અત્યાર સુધી આ ઘટનામાં તેર લોકોના મોત થઈ ચૂક્યા છે અને સમગ્ર ઘટના જે છે તે ખરાબ હવામાનના કારણે બની હોવાનું અત્યાર સુધી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે હવે જાણીશું કે આ બિપિન રાવત કોણ છે તેના અંગે જાણીશું જનરલ બિપિન લક્ષ્મણસિંહ રાવત તે જનરલ બિપિન રાવત છે અને આ સાથે જ તેમની જે વાત કરવામાં આવે તો ઇન્ડિયન આર્મીના ફોર સ્ટાર જનરલ તેઓ છે અને ખૂબ જ સારી તેવી કામની ગણવામાં આવી રહી છે બહોળો અનુભવ પણ તેમને રહેલો છે બિપિન રાવત દેશના પ્રથમ સીડીએસ છે અને તેમની કામગીરી પણ શ્રેષ્ઠ માનવામાં આવી રહી છે મુશ્કેલના સમયમાં તેમણે ખૂબ જ સાથ આપ્યો છે દેશનો રાવતની એકત્રીસ ડિસેમ્બર બે હજાર ઓગણીસે તેમની નિયુક્તિ કરવામાં આવી હતી અને આ સાથે જ જો વાત કરવામાં આવે તો ડિસેમ્બર બે હજાર બાવીસ સુધી તેમની નિયુક્તિ કરવામાં આવી હતી અને આ તેમના કાર્યકાર દરમિયાન જનરલ રાવત ત્રણ વર્ષ અગાઉ સેના પ્રમુખ પણ બન્યા હતા તો જનરલ બિપિન રાવત છે છે તે ઉચ્ચ હોદ્દા ઉપર છે અને ત્રણે પક્ષના વડા તરીકે ફરજ બજાવી રહ્યા છે બિપિન રાવત પાકિસ્તાન ચીન સરહદે જવાબદારી પણ સંભાળી ચૂક્યા છે અને જડબા તોડ જવાબ પણ તેઓ દુશ્મનોને આપવા માટે જાણીતા છે પૂર્વોત્તર ભારતીય શરદે પણ જવાબદારી તેઓ નિભાવી ચૂક્યા છે આ સાથે જ રક્ષામંત્રીના મુખ્ય સલાહકાર પણ જનરલ બિપિન રાવત રહી ચૂક્યા છે એ વાત પણ સ્પષ્ટ છે આ સાથે જ લશ્કરની ત્રણે પાંખની લગતી કામગીરી પણ હાલ તેઓ સંભાળી રહ્યા છે દેશના સર્વે સર્વા લશ્કરના તેમને માનવામાં આવે છે ડિફેન્સ એક્ઝિબિશન કાઉન્સિલ ડિફેન્સ પ્લાનિંગ કમિટીમાં પણ તેમનું મહત્વનું સ્થાન માનવામાં આવે છે આ સાથે જ જો વાત કરવામાં આવે તો ચીફ સ્ટાફ ઓફ કમિટીના ચેરમેન પણ તેઓ રહ્યા છે બિપિન રાવત જે છે તે અંદની કોબારની વ્યૂહાત્મક દળોના કમાન્ડર અને સ્પેશિયલ ફોર્સના સ્થાયી અધ્યક્ષ પણ છે તો જે આજે આ હેલિકોપ્ટર ક્રેશ થયું છે તમિલનાડુના નીરગીલી પર્વતની આજુબાજુ એ હેલિકોપ્ટરની શું ખાસિયત છે તેના ઉપર એક નજર કરવામાં આવે તો એમ આઈ સેવન્ટીન વી ફાઈવનું આ હેલિકોપ્ટર છે સૈન્ય માટે કરાર છે અને આ હેલિકોપ્ટરનો ઉપયોગ પણ કરવામાં આવે છે સુરક્ષાની દ્રષ્ટિએ તેને ખૂબ જ સલામત માનવામાં આવે છે ટ્રમ આમ ટ્રાન્સપોર્ટ ફાયર સ્પોર્ટમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે સુરક્ષાની દ્રષ્ટિએ તેને સલામત માનવામાં આવે છે પરંતુ એક્સપોર્ટ પેટ્રોલિંગ સર્ચ એન્ડ રેસ્ક્યુમાં પણ આ હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે તેની એ સૌથી સારી વિશેષતા છે ઘણા વીઆ વીવીઆઈપી કરે છે આ હેલિકોપ્ટરનો ઉપયોગ અને ક્રેશ થયેલો જે આ હેલિકોપ્ટર છે તે વીઆઈપી મૂવમેન્ટ માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે કેબિડેટના સ્લિંગને કાર્ગો પરિવહન માટે પણ ડિઝાઇન કરવામાં આવ્યું છે મહત્વનું છે કે હેલિકોપ્ટરનું મહત્વનું આ માનવામાં આવી રહ્યું છે આને અને આ હેલિકોપ્ટરનું મહત્તમ વચન તેરસો ટનથી પણ વધારે હોવાનું માનવામાં આવી રહ્યું છે હેલિકોપ્ટરની ગ્લાસ કોકપીટ એવિએશનથી સજ્જ હોવાનું માનવામાં આવી રહ્યું છે આ સાથે જો વાત કરવામાં આવે તો હથિયારોને નિશાન બનાવવા માટે આઠ ફાયરિંગ પોસ્ટ પણ આ હેલિકોપ્ટરમાં આપવામાં આવી છે એટલે કે સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે એમઆઈ સેવન્ટીન વી ફાઈવ હેલિકોપ્ટર જે ક્રેશ થયું છે તેની વિશેષતાની જો વાત કરવામાં આવે તો સૈન્ય માટે કાર્ય છે અને આ હેલિકોપ્ટરનો ઉપયોગ પણ કરવામાં આવે છે સુરક્ષાની દ્રષ્ટિએ તેને ખૂબ જ મહત્ત્વનું માનવામાં આવે છે અને વીવીઆઈપી મૂમેન્ટ્સ માટે આ હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે તે તેની ખાસ વિશેષતા છે આ સિવાય એક્સકોર્ટ પેટ્રોલિંગ સર્ચ એન્ડ રેસ્ક્યુમાં પણ જે આ વિમાન હેલિકોપ્ટર ક્રેશ થયું છે તેનો ઉપયોગ પણ કરવામાં આવે છે ઘણા વીવીઆઈપી આ હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે અને આજે બિપિન રાવત પણ આ જ હેલિકોપ્ટરમાં સવાર હતા જે દરમિયાન ક્રેશ થયું છે કેબિનેટના સ્લિંગને કાર્ગો પરિવહન માટે પણ ડિઝાઇન કરવામાં આવ્યું છે જેથી કરીને ખૂબ જ સારો તેનો યુઝ કહી શકાય હેલિકોપ્ટરનું મહત્તમ વજન તેરસો કિલો હોવાનું માનવામાં આવી રહ્યું છે આ એક વિશેષતા એ છે કે હેલિકોપ્ટરની ગ્લાસ કોકપીટ એવિયોનિક્સથી સજ્જ કરવામાં આવી છે જેથી કરીને ખૂબ જ વિશેષતામાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે હથિયારોને નિશાન બનાવવા આઠ ફાયરિંગ પોઈન્ટ પણ તેમાં આપવામાં આવ્યા છે તો હેલિકોપ્ટરમાં કોણ કોણ સવાર હતા તેની ઉપર એક નજર કરવામાં આવે તો સીડીએસ બિપિન રાવત આ હેલિકોપ્ટરમાં સવાર હતા જ્યારે ક્રેશ થયું હતું આ સિવાયની જો વાત કરવામાં આવે તો તેમાં મધુલિકા રાવત જે જનરલ બિપિન રાવતના પત્ની છે તે પણ આ હેલિકોપ્ટરમાં સવાર હતા જ્યારે આ હેલિકોપ્ટર ક્રેશ થયું છે આ સિવાયની જો વાત કરવામાં આવે તો તેમાં અન્ય જે લોકો સવાર હતા બાર લોકો તેમાં જનરલ બિપિન રાવત સિવાયના વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે જેમાં લેફ્ટનન્ટ કર્નલ હરજિંદર સિંહનો પણ સમાવેશ કરવામાં આવે છે મહત્વનું છે કે આ સિવાયના કોણ કોણ લોકો સમાવેશ હતા તેની પર નજર કરવામાં આવે તો જીતેન્દ્ર કુમારનો પણ સમાવેશ કરવામાં આવે છે જ્યારે આ હેલિકોપ્ટર ક્રેશ થયું ત્યારે તેઓ તેમાં સવાર હતા વિવેક કુમાર પણ આ હેલિકોપ્ટરમાં સવાર હતા જ્યારે આ હેલિકોપ્ટર ક્રેશ થયું છે આ સિવાયની જો વાત કરવામાં આવે

ઘરે અને તેઓના પરિવારની લેશે મુલાકાત ફરી એક વખત ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ સુલ્લુર એરબેઝથી હેલિકોપ્ટર ઉપરે છે અને ત્યારબાદ એ પહોંચે એ પહેલા જ થઈ જાય છે દુર્ઘટનાગ્રસ્ત ગ્રાફિક્સના માધ્યમથી જોવું કે કઈ રીતે હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયો હતો જેની સાથે જ ભક્તિ પાસેથી આપણે જાણવાના એ પણ પ્રયત્ન કર્યા કે કઈ રીતે દુર્ઘટનાગ્રસ્ત થયું હોય શકે આ હેલિકોપ્ટર તેમજ હેલિકોપ્ટરમાં સવાર કોણ કોણ હતું અને આખરે કોણ છે સીડીએસ તો આ તમામ માહિતીઓની સાથે ફરી મારી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે કેતન કેતન મહત્વનું છે કે હવે ઉત્તરાખંડ ના સીએમ પુષ્કર ધામી પણ પરિવારજનોને મળવા જઈ રહ્યા છે સીડીએસના પરિવારજનોને મળવા માટે જઈ રહ્યા છે એક બાદ એક આ પ્રકારની મુલાકાતો કઈ તરફ ઇશારો કરે છે કેતન જય એક રીતે ઇશારો તો સ્પષ્ટ છે કે સીડીએસ બિપિન રાવત તેમના પત્ની નિધન પામી ચૂક્યા છે તેમનું નિધન થયું છે સીડીએસ રાવત અત્યારે હાલ જે સમાચાર મળી રહ્યા છે કે તેમને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે પરંતુ એક જે એક મુખ્યમંત્રી તરીકે તેઓ પહોંચી રહ્યા છે બિપિન રાવતના નિવાસસ્થાને અને ત્યાં જે પરિવારજનો છે તેમને સાંત્વના પાઠવશે પરંતુ સૌથી મહત્વપૂર્ણ એ છે કે આખરે આ અકસ્માત થયો કેવી રીતે કારણ કે સીડીએસનું જે પદ જે છે તેની જે વીવીઆઈપી મુવમેન્ટ છે તેની પાસે તેની પાછળ એટલું જ ધ્યાન રાખવામાં આવતું હોય છે કે જે વડાપ્રધાનની જે મુલાકાત હોય છે અથવા તો સંરક્ષણ મંત્રીની જે મુલાકાત હોય છે તે માટેની જે મહેનત અને તે માટેની જે ગોપનીયતા જે રાખવામાં આવતી હોય છે તે પ્રકારેનું જ આખું આ રાખવામાં આવતું હોય છે આખો પ્રોગ્રામ જે છે કારણ કે તેમની મુલાકાત થવાની છે તે સૌ કોઈ જાણતા હોય છે પરંતુ તે કેવી રીતે પહોંચશે અને પહોંચ્યા બાદ ત્યાંથી કેવી રીતે આગળ વધશે તેમનો પ્રોગ્રામ તે હંમેશા એક વિશ્વસનીય પાઠ હોય છે તેમના આ કાર્યક્રમનો અને આ ઉપરાંત જે પાયલોટની જે નિમણૂક થતી હોય છે તે પણ સૌથી મહત્વપૂર્ણ પાઠ છે કારણ કે ગ્રુપ કેપ્ટન પૃથ્વીસિંહ ચૌહાણ જે વિંગ કમાન્ડર રહી ચૂક્યા છે અને છે તેઓ આ એમઆઈ સેવન્ટીન વી ફાઈવનું ઉડાન તે કરી રહ્યા હતા અને તેમની સાથે અન્ય એક કેપ્ટન પણ હતા કે જેઓ તેમની સાથે કો કોઈલટ તરીકે હતા અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે જય કે જ્યારે પણ કોઈ વીવીઆઈપી મૂવમેન્ટ થવાની હોય ત્યારે કારણ કે જે સૌથી મહત્વપૂર્ણ એ છે કે સાડા નવ પોણા દસ આસપાસ દિલ્હીથી એક ફ્લાઇટ ઉડાન ભરે છે તે સીધી કોઈમ્બતુર એરપોર્ટ પહોંચે છે અને કોઈમ્બતુર એરપોર્ટ ઉપર આ જે વીવીઆઈપી જે સામેલ હતા તે લોકો એમઆઈ સેવન્ટીન વી ફાઈવ હેલિકોપ્ટર દ્વારા વેલિંગ્ટન એટલે કે સુલુર એરવેઝ પહોંચવાના હતા તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે અને સૌથી મહત્વપૂર્ણ જય એ છે કે આ વીવીઆઈપી મૂવમેન્ટ એટલી ગોપનીય હોય છે કે તેનું હંમેશા રીરન પણ થતું હોય છે એટલે કે ટ્રાયલ પણ લેવામાં આવતા હોય છે કે જ્યારે કારણ કે કોઈ વીવીઆઈપી મુમેન્ટ હોય ત્યારે હેલિકોપ્ટર ને કયા રસ્તેથી જવાનું છે શું દેખભાળ રાખવાની છે કેવા પ્રકારનું વાતાવરણ નો સામનો તેમને કરવો પડી શકે છે તો તેનો પણ એક ટ્રાયલ રન થતો હોય છે અને જ્યારે એમ આઈ સેવન્ટીન એટલું હાઈટેક હેલિકોપ્ટર છે કે જમ્મુ કાશ્મીરના અતિ ઠંડા પ્રદેશોમાં હાઈ અલ્ટિટ્યૂડ ઉપર જ્યારે તે ટ્રાન્સપોર્ટેશન અથવા તો જવાનોની જે મૂવમેન્ટ જે છે અધિકારીઓની જે મૂવમેન્ટ છે ખાસ કરીને કારણ કે જવાનો જે મોજૂદ છે જે જગ્યા ઉપર ત્યાં આગળ જો કોઈ મોટો અધિકારી જવાનો હોય તો આ હેલિકોપ્ટરનો ઉપયોગ કરતા હોય છે અથવા તો કો દેશના સંરક્ષણ મંત્રી જવાના હોય અથવા વડાપ્રધાન જવાના હોય ત્યારે આ એમઆઈ સેવન્ટીન વી ફાઈવ હેલિકોપ્ટર જે હાઈટેક માનવામાં આવે છે તે હેલિકોપ્ટરનો ઉપયોગ થતો હોય છે પરંતુ એવા હેલિકોપ્ટર ટ્રાયલ બેઝ બાદ પણ એક સામાન્ય પહાડીમાં જો ટકરાઈ જાય

ચોક્કસથી જે પ્રકારે આ સમગ્ર ઘટના ઘટી એ પણ ખૂબ જ સવાલો ઉપજાવનારી ઘટના કહી શકાય ત્યારે હાલ આ ચર્ચાને આગળ વધારીશું મેળવીશું વધુ નવા અપડેટ અને પડપણની નવી માહિતી સાથે ફરી પાછા જોડાઈશું હાલ સમય થયો છે એક વિરામનો નમસ્કાર